નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયમાં પાઠ 5માં આવે છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. આ પાઠને લગતા જે કંઈ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર આવે છે એ પ્રશ્ન જવાબની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને આવા પ્રશ્ન જવાબ છે એમને પણ ખ્યાલ આવે અને આવનારી પરીક્ષાની અંદર પણ ઉપયોગી થાય. અલગ અલગ પ્રશ્ન જવાબ દ્વારા તમારું જ્ઞાન પણ વધતું રહેશે. માટે ચેનલમાં આવા ઘણા બધા બીજા પણ વિડીયોઝ છે જે મુકાઈ ગયા છે અને હજી મુકાતા રહેશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા નવા જેટલા વિડીયોઝ મુકાય છે એમની નોટિફિકેશન દ્વારા તમને જાણ થાય. અને ચેનલમાં બીજા જે વિડીયોઝ છે ઉપર તમે જાશો ત્યાં તમને સ્ટાન્ડર્ડ 10th સાયન્સનું પ્લેલિસ્ટ જોવા મળશે. પ્લેલિસ્ટમાં જશો ને ત્યાં તમને નીચે જોવા મળશે સ્ટાન્ડર્ડ 10th સાયન્સનું પ્લેલિસ્ટ. એમની અંદર પણ બીજા પાર્ટના ઘણા બધા વિડીયોઝ છે જેની અંદર સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે, બરાબર. આના સિવાયના બીજા પાર્ટ ન જોયા હોય તો એ પણ તમે જોઈ લેજો, જેના પરીક્ષાની અંદર ઘણી વખતે પૂછાઈ જતા હોય છે આવા પ્રશ્નો. તો વિડીયો અંત સુધી જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો જરૂરથી શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એના પર ક્લિક કરી, જેથી કરીને અલગ અલગ વિડીયોઝ જે મુકાતા જાય છે એની નોટિફિકેશન તમને મળતી રહેશે. જોતા જઈએ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર, બરાબર. પ્રશ્ન પહેલો છે, આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા બદલતા વલણ વિશે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી? તમને ચાર વિધાન આપ્યા છે કે તત્વનો ધાત્વીય ગુણ ઘટતો જાય છે, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે, પરમાણુઓ સહેલાઈથી તેમના ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઓક્સાઇડ વધુ એસિડિક બને છે. તો ડાબીથી જમણી તરફ જતા વલણ સાચું ન હોય કહેવાનું છે, તો એના જવાબમાં સી ઓપ્શન આવશે, પરમાણુ સહેલાઈથી તેમના ઇલેક્ટ્રોન ગુમાવે છે. કાંઈ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવતા નથી, ડાબીથી જમણી બાજુ કંઈ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે એવા તત્વો આવતા નથી. બીજો પ્રશ્ન છે, તત્વ એક્સ એ HCl2 સૂત્ર ધરાવતો ક્લોરાઇડ બનાવે છે જે ઊંચું ગલનબિંદુ ધરાવતો ઘન પદાર્થ છે, તો એક્સ મહદઅંશે એવા સમાન સમૂહમાં હશે કે જેમાં ખાલી જગ્યા હશે, તો એક્સની જગ્યાએ શું હશે એમ કહેવા માગે છે. તો એક્સની જગ્યાએ જવાબમાં આવશે બી ઓપ્શન, બરાબર, મેગ્નેશિયમ હશે, Mg, એટલે જવાબમાં આવશે Mg. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, કયા તત્વમાં, હવે કયા તત્વની અંદર પહેલું એ આપ્યું છે કે બે કક્ષાઓ છે તથા બંને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે, એવું કયું તત્વ છે? તો એના જવાબમાં આવશે નિયોન, બરાબર. નિયોન છે એની અંદર બે કક્ષાઓ છે અને સંપૂર્ણ રીતના ભરાયેલું છે 2 અને 8, કારણ કે પહેલી કક્ષામાં 2 ભરાય ને બીજામાં 8 ભરાય, પોતાનો પરમાણુ ક્રમાંક તો 10 છે, તો જવાબમાં આવશે નિયોન 2 8. બી છે ઇલેક્ટ્રોન રચના 2 8 2 છે, તો એવું કયું તત્વ થશે? તો કે એવું મેગ્નેશિયમ થશે, Mg 2 8 2, બરાબર, 12 પરમાણુ ક્રમાંક છે એનો. ત્યાર પછી સી છે, કુલ 3 કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે, તો એના જવાબમાં આવશે સિલિકોન જે 2 8 4 ધરાવે છે, બરાબર. 3 કક્ષા છે અને એ સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. પછી ડી આવે છે, કુલ 2 કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ધરાવે છે, બરાબર. તો એવું કયું આવશે? તો એમાં આવશે બોરોન 2 3. પછી ઈ આવે છે, બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતાં બમણા ઇલેક્ટ્રોન છે, તો એના જવાબમાં આવશે કાર્બન, કાર્બનની અંદર 2 4, બરાબર, પોતાનો પરમાણુ ક્રમાંક 6 છે, તો બીજી કક્ષાની અંદર પહેલાં કરતાં બમણા થઈ ગયા, પહેલાંમાં 2 અને બીજામાં 4, તો 2 ને 4 6 પરમાણુ ક્રમાંક થઈ ગયો, બરાબર, તો કાર્બન જવાબમાં આવશે. પ્રશ્ન ચોથો એ, આવર્ત કોષ્ટકમાં બોરોન જે સમૂહમાં છે તે જ સમૂહના તમામ તત્વોનો કયો ગુણધર્મ સમાન છે? એના જવાબમાં આવશે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં બોરોન એ સમૂહ 13નું તત્વ છે, તેની સંયોજકતા 3 છે, આથી આ સમૂહના બધા જ તત્વોની સંયોજકતા 3 છે, બરાબર. બોરોન તત્વની વાત કરીએ તો બોરોન એ સમૂહ 13નું તત્વ છે અને એની સંયોજકતા કેટલી? 3 આવે છે, અને એ સમૂહની અંદર બધા જે તત્વો હોય ને એની સંયોજકતા કેટલી હોય છે? 3 હોય છે, તો એ સમૂહના તમામ ગુણધર્મો પ્રમાણે સંયોજકતામાં સમાન રહે છે, એવો ગુણધર્મ કયો છે? તો કે સંયોજકતાનો, એ 3 સમાન બધાની અંદર રહે છે સંયોજકતા. પછી બી આપ્યું છે, આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન જે સમૂહમાં છે
તેજ સમૂહના તમામ તત્વોનો કયો ગુણધર્મ સમાન છે? તો એના જવાબમાં લખી શકીએ આપણે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન એ સમૂહ 17મો તત્વ છે અને આ સમૂહના બધા તત્વોની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 7 ઇલેક્ટ્રોન છે. આથી આ સમૂહના બધા તત્વોની સંયોજકતા કેટલી રહે છે? 1 છે. બરાબર, કારણ કે 7 ઇલેક્ટ્રોન છે એટલે સંયોજકતા બધાની 1 રહે. બરાબર, કારણ કે એમાં 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. ચાલો પછી 5મો પ્રશ્ન. એક પરમાણુની ઇલેક્ટ્રોનની રચના 2, 8, 7 છે. ચાલો એમાં એ આપ્યું છે કે આ તત્વનો પરમાણુય ક્રમાંક કેટલો છે? તો એના જવાબમાં લખી શકે કે આ તત્વનો પરમાણુય ક્રમાંક 2, 8 અને 7, ત્રણેયનો સરવાળો એટલે કે 17 જવાબ આવશે. બી છે, નીચેના પૈકી કયા તત્વ સાથે તે રાસાયણિક રીતે સમાનતા ધરાવતું હશે? પરમાણુય ક્રમાંક કૌંસમાં આપેલા છે. બરાબર, કેની સાથે સમાનતા ધરાવે છે? તો કે 2, 8, 7 વાળો પહેલાં તો એ વાત કરીએ તો 17 જે થયો ને એ પરમાણુ ક્રમાંક પ્રમાણે, બરાબર, ક્લોરિન થશે. અને એ ક્લોરિન છે ને ફ્લોરિનની કક્ષામાં આવશે. શું કામ એને? તો કે બાહ્યતમ કક્ષામાં તમે જુઓ અહીંયા કેટલા આપ્યા છે? 7 આપ્યા છે. તો એ રીતના ફ્લોરિન છે એના 9 છે, તો એના કુલ 9 આપ્યા છે એટલે ફ્લોરિન ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ જાય? 2 અને 7 થઈ જાય. બરાબર, ફ્લોરિન ઇલેક્ટ્રોનની રચના કેટલી થાય? 2 અને 7. એટલે ફ્લોરિન અને ક્લોરિન છે એ એક જ સમાનતા બાહ્યતમ કક્ષાની અંદર ધરાવતા ઇલેક્ટ્રોનની રચના પ્રમાણે બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન છે એ ધરાવે છે, એ એમની સમાનતા છે. ત્યાર પછી 6ઠો પ્રશ્ન આવે છે. આવર્ત કોષ્ટકમાં 3 તત્વો આપ્યા છે, એ બી અને સી. એનું સ્થાન નીચે દર્શાવેલું છે. સમૂહ 16ની અંદર બી અને સમૂહ 17ની અંદર એ અને સી આપ્યું છે. તેમાં જણાવો કે એ તત્વ એ ધાતુ છે કે અધાતુ. બરાબર, 17ની અંદર આપ્યું છે જુઓ એ તત્વ, અને જવાબમાં લખી શકીએ તત્વ એ સમૂહ 17નું તત્વ છે અને તેની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવાથી આ તત્વ એક ઇલેક્ટ્રોન મેળવી પોતે અષ્ટક રચના પૂર્ણ કરે છે, પોતે ઇલેક્ટ્રોન મેળવે છે. આથી આ તત્વ છે એ અધાતુ તત્વ થશે, કારણ કે ઇલેક્ટ્રોન મેળવવાની જે વૃત્તિ છે એ બધા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અધાતુ તત્વ ધરાવતા હોય છે. જો એક ઇલેક્ટ્રોન મેળવવાની જે વૃત્તિ છે એ સમૂહ 17નું તત્વની અંદર સંયોજકતા 7 ઇલેક્ટ્રોન હોવાથી એક ઇલેક્ટ્રોન પોતે મેળવશે, એટલે એ જે સમૂહવાળું છે એ અધાતુ તત્વ છે. પછી બીની વાત કરીએ તો કે તત્વ એની સરખામણીમાં તત્વ સી વધુ પ્રતિક્રિયાત્મક છે. તો એના જવાબમાં લખી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણીય કદ વધે છે, આથી કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટે છે. પરિણામે સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થઈ શકશે નહીં. આમ ઋણ આયન બનવાની વૃત્તિના સંદર્ભમાં તત્વ સીની સક્રિયતા તત્વ એ કરતાં ઓછી છે, પરંતુ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનવાની વૃત્તિના સંદર્ભમાં તત્વ સીની સક્રિયતા તત્વ એ કરતાં વધુ છે. સમજાય છે? તત્વ એની સરખામણીમાં તત્વ સી વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું એમ કીધું. તો આપણે પરમાણીય કદ છે એ વધે છે નીચેથી ઉપર જાય એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટે, એટલે પરિણામે સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થઈ શકશે નહીં. આમ ઋણ આયન બનવાની વૃત્તિના સંદર્ભમાં તત્વ સીની સક્રિયતા તત્વ એ કરતાં કેવી થાય? ઓછી થાય. પરંતુ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનવાની વૃત્તિના સંદર્ભમાં શું થાય? ઉલટું થાય. તત્વ સીની સક્રિયતા તત્વ એ કરતાં વધારે થાય. પછી જવાબ સીની અંદર હશે તત્વ બી અને સી એક જ આવર્ત 4ના તત્વો છે અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં પરમાણુય કદ છે એ ઘટે છે. આથી તત્વ સીનું પરમાણુય કદ છે તત્વ બી કરતાં કેવું હોય? નાનું હોય. પછી ડીનો જવાબ આવશે તત્વ એની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવશે. આથી તત્વ એ છે એ ઋણાયન બનાવશે, એ પ્લસ ઇલેક્ટ્રોન એટલે એ માઇનસ. પછી 7મો પ્રશ્ન છે. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 તથા ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15 અને આવર્ત કોષ્ટકના સમૂહ 15ના સભ્યો છે. આ બંને તત્વોની ઇલેક્ટ્રોનની રચના લખવાની છે. આમાંથી ક્યુ તત્વ વધુ વિદ્યુત ઋણમય હશે અને શા માટે હશે? તેના જવાબમાં લખી શકીએ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસની ઇલેક્ટ્રોનની રચના નીચે પ્રમાણેની છે. એમાં તત્વ નાઇટ્રોજન એન પરમાણુ ક્રમાંક 7 ઇલેક્ટ્રોનની રચનાની અંદર કે અને એલની અંદર થશે, કેમાં 2 અને એલમાં 5. પછી બીજું તત્વ છે ફોસ્ફરસ પી
પરમાણુ ક્રમાંક 15 તો એમાં 285 થશે કેએલ ને એમ. નાઇટ્રોજન એ ફોસ્ફરસ કરતાં વધુ વિદ્યુત ઋણમય તત્વ છે કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં વિદ્યુત ઋણતા ઘટતી જાય છે. ત્યાર પછી પ્રશ્ન 8માં આવે છે, પરમાણુની ઇલેક્ટ્રોનની રચના તેના આધુનિક આવર્ત કોષ્ટકના સ્થાન સાથે શો સંબંધ છે? તેના જવાબમાં આવશે, આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન તત્વની ઇલેક્ટ્રોનની રચના પર આધાર રાખે છે. ઇલેક્ટ્રોન રચનામાં દર્શાવેલ સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા તત્વ કયા સમૂહમાં આવેલું છે બરાબર તે નક્કી કરી શકાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે સોડિયમ, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 11. 11 એને લખીએ તો કે એલ ને એમની કક્ષા ભરાય, તો કે ની અંદર 2, એલની અંદર 8 અને એમની અંદર 1. તો એનીની એટલે કે સોડિયમની ઇલેક્ટ્રોનની રચનામાં સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોવાથી તે સમૂહ 1નું તત્વ છે એમ કહી શકીએ બરાબર. કારણ કે બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ પ્રમાણે સમૂહની અંદર જોવા મળતા હોય, તો અહીંયા સમૂહ 1નું તત્વ થશે, 1 ઇલેક્ટ્રોન છે. એટલે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં દર્શાવેલી કક્ષાની સંખ્યાના આધારે તે કયા આવર્તનું તત્વ છે એ પણ નક્કી કરી શકાય. દાખલા તરીકે આપણે વાત કરીએ તો કે સોડિયમ 11 બરાબર, તો 281 KLM પ્રમાણે સોડિયમની ઇલેક્ટ્રોન રચનામાં 3 કક્ષાઓ હોવાથી તે ત્રીજા આવર્તનું તત્વ છે એમ કહી શકાય. આવર્ત કઈ રીતના નક્કી થાય? તો કે ભાઈ કેટલી કક્ષાઓ છે, તો કે અહીંયા 3 કક્ષાઓ છે, તો ત્રીજા આવર્તની અંદર એ આવશે બરાબર. સમૂહ માટે બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના જોવાની અને અહીંયા ત્રીજો આવર્ત છે એટલે આમાં આવર્ત માટે કક્ષાઓ જોવાની બરાબર છે. ત્યાર પછી આવે છે 9મો પ્રશ્ન, આધુનિક આવર્ત કોષ્ટકમાં કેલ્શિયમ પરમાણુય ક્રમાંક 20ની ચારે તરફ 12, 19, 21 તથા 38 પરમાણુય ક્રમાંક ધરાવતા તત્વો રહેલા છે, તો આમાંથી કયા તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ કેલ્શિયમ જેવા જ છે? તો એના જવાબમાં આપણે કહી શકીએ કેલ્શિયમ પરમાણુ ક્રમાંક 20, તો એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 8, 2 બરાબર, 2, 8, 8, 2 થઈ ગયું. ત્યાર પછી મેગ્નેશિયમ માટે 12, તો 2, 8, 8, 2, 8 ને 2 થઈ જશે, KLM 3 જ ભરાશે. પોટેશિયમ માટે 19 પરમાણુ ક્રમાંક, તો 2, 8, 8, 1. સ્કેન્ડિયમમાં 21 છે, તો 2, 8, 8, 3. સ્ટ્રોન્સિયમમાં 38 છે, તો 2, 8, 18 પછી 8 ને 2. તો પરમાણુ ક્રમાંક 20 અને 38ની બાહ્યતમ કક્ષામાં સમાન બીજું ઇલેક્ટ્રોન હોવાથી તેમના રાસાયણિક ગુણધર્મમાં કેવા થશે? સમાન થશે બરાબર. બાહ્યતમ કક્ષામાં અહીંયા 2 છે અને અહીંયા 2 છે એટલે એના રાસાયણિક ગુણધર્મમાં કેવા જોવા મળે? સમાન જોવા મળે. ચલો ત્યાર પછીનો જે પ્રશ્ન આવે છે 10મો, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણીમાં સમાનતા અને ભિન્નતા દર્શાવો બરાબર. તો મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક શું કહે છે અને આધુનિક આવર્ત કોષ્ટક શું કહે છે એના આધારે તફાવત બને. જોતા જાય મુદ્દા, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ 7 આવર્ત અને 8 સમૂહમાં દર્શાવેલું છે, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ 7 આવર્ત અને 18 સમૂહમાં દર્શાવેલ છે. બીજો મુદ્દો થાય, આ કોષ્ટકમાં સંક્રાંતિ તત્વોનું અલગ સ્થાન દર્શાવવામાં આવ્યું નથી, જ્યારે આ કોષ્ટકમાં એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સંક્રાંતિ તત્વોનું અલગ સ્થાન દર્શાવવામાં આવ્યું છે. પછી ત્રીજું છે, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ કોષ્ટકના તત્વોના પરમાણુય દળના આધારે રચવામાં આવ્યું છે, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એ તત્વોના પરમાણુય ક્રમાંકના આધારે રચવામાં આવ્યું છે. ચોથું છે, તત્વના આવર્તક્રમ અને સમૂહક્રમની આગાહી કરી શકાતી નથી, જ્યારે આમાં આવશે તત્વના આવર્તક્રમ અને સમૂહક્રમની આગાહી સરળતાથી કરી શકાય છે. પાંચમું આવે છે, આ કોષ્ટકમાં કેટલીક ક્ષતિઓ છે બરાબર, ખામીઓ છે, જ્યારે આમાં આવશે આ કોષ્ટક લગભગ ક્ષતિરહિત છે. છઠ્ઠું છે, તત્વના ગુણધર્મોની આવર્તિતા સમજાવી શકાતી નથી, જ્યારે અહીંયા છઠ્ઠું આવશે તત્વોના ગુણધર્મોની આવર્તિતા સમજાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આ સ્વાધ્યાયને લગતા અલગ અલગ પ્રશ્ન જવાબો જે આવનારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે. તો વિડીયો ગમ્યો તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો. સાથે ચેનલમાં બીજા પણ આવા ઘણા બધા સ્વાધ્યાયને લગતા પ્રશ્ન જવાબ છે, ઉપર ચેનલમાં જશો ને ત્યાં તમને પ્લેલિસ્ટ જોવા મળશે.
પ્લેલિસ્ટમાં નીચે તમે જશો ને તો સ્ટાન્ડર્ડ 10th સાયન્સનું પ્લેલિસ્ટ જોવા મળશે. એની અંદર આ પાઠ સિવાયના પણ તમે બીજા ઘણા બધા વિડીયોઝ છે, એમાં સ્વાધ્યાય પણ જોવા મળશે બીજા ઘણા બધા. તો એ દરેક સ્વાધ્યાય તમને ઉપયોગી પણ થશે, પરીક્ષામાં પણ એમાંથી પૂછાતા હોય છે પ્રશ્ન જવાબો. તો એ ન જોયેલા હોય તો એ પણ જોઈ લેજો. સાથે વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને એ પણ શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા નવા જેટલા વિડીયોઝ મૂકાતા રહે છે એમની નોટિફિકેશન દ્વારા તમને જાણ થતી રહી. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.